नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 13 विद्युत प्रवाह की चुंबकीय असरो ना आ भाग में आपने इलेक्ट्रिक मोटर अने तेना सिद्धांत विषय सीखवानो छे। सौथी पहला एनो सिद्धांत ए कया सिद्धांत पर कार्य करे छे ए सिद्धांत ने बराबर समझी लिए। एना माटे आपने आ प्रकारनु विद्युत परिपथनी गोठवणी करवानी रहे छे। अहीं एक ए बी एल्युमिनियमनो सळियो लीधेलो छे जे आश्रे 5 सेंटीमीटर जेटलो लांबो छे अने ए एल्युमिनियमना सळियाने सुवाहक तारनी मददथी एवी रीते बांधेलो छे कि जेथी करीने ए मुक्त रीते फरी शके अने ए सुवाहक तारनी साथे बेटरी अने स्विच एटले के कळ जोड़ेला छे। અહીં આ જે એ બી સળિયો છે એને એ રીતે રાખેલો છે કે જેથી કરીને એ નાળ આકારના ચુંબકના બંને ધ્રુવોની વચ્ચે રહે, અડીને નહીં પરંતુ વચ્ચે। અને નાળાકાર ચુંબક એ રીતે ગોઠવાયેલો છે કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ એ ઉપરની તરફ અને ઉત્તર ધ્રુવ એ નીચેની તરફ રહે। આવું કરવાથી ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ નીચેથી ઉપરની તરફ રહેશે। આ જે પ્રકારની ગોઠવણ છે એ ગોઠવણની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા નીચેથી ઉપરની તરફ રહેશે, વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ બીથી એ તરફ રહેશે। એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર એકબીજાને લંબ રહેશે। આ રીતે આપણે ગોઠવણ કરવાની છે। હવે સ્વિચ ઓન કરીએ એટલે કે કળને ચાલુ કરીએ તો આમાં વિદ્યુત પ્રવાહ વહેશે। વિદ્યુત પ્રવાહ એ બીથી એ તરફ વહેશે અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એ બી સળિયો જે છે એ ડાબી તરફ ખસે છે। જ્યારે આપણે બેટરીના ધ્રુવો પરિપથની અંદર બદલી નાખીએ, ઉલટા સુલટી કરી નાખીએ અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત પ્રવાહની દિશા એથી બી તરફની રહેશે અને એ વખતે એ બી સળિયો જે છે એ બી સળિયો એ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં એટલે કે જમણી તરફ ખસે છે। જો આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને ઉલટાવીએ એટલે કે નીચેથી ઉપરની જગ્યાએ ઉપરથી નીચેની તરફ કરીએ, જે નાળાકાર ચુંબક છે એ નાળાકાર ચુંબકના ધ્રુવોને એ રીતે રાખીએ કે ઉત્તર ધ્રુવ ઉપરની તરફ અને દક્ષિણ ધ્રુવ નીચેની તરફ રહે, તો એના લીધે મળતા પરિણામો જે છે એ પણ આ જ પ્રકારના હોય છે। એટલે કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલીએ છીએ તો એની પણ જે વાહક તાર જે છે એના ઉપર લાગતા બળની દિશામાં ફેરફાર જોવા મળે છે। આ જે ફેરફાર જે છે એ ફેરફાર ત્યારે મહત્તમ જોવા મળે છે, એની ઉપર લાગતું બળ જે છે એ ત્યારે મહત્તમ હોય છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની દિશા એ પરસ્પર એકબીજાને લંબ હોય। વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ એ કઈ બાબત ઉપર આધાર રાખે છે? આ જે છે એ સૌથી પહેલી બાબત કે ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં હોય છે તેના ઉપર આધાર રાખે છે। બીજી બાબત એ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે તેના ઉપર પણ આધાર રાખે છે। જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પરસ્પર એકબીજાને લંબ હોય ત્યારે તેના ઉપર લાગતું બળ એ મહત્તમ હોય છે। જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની દિશા એ એકબીજાને સમાંતર હોય એવા સંજોગોમાં વાહક તાર ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી। વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી જે બળ લાગે છે એ બળની દિશા શોધવા માટે ફ્લેમિંગનો ડાબા હાથના નિયમનો ઉપયોગ થાય છે। આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ, ડાબો હાથ જે છે એ રીતે રાખેલો છે કે ડાબા હાથનો અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી એ ત્રણે ત્રણની વચ્ચે કાટખૂણાની રચના થાય, એ ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય તે રીતે પ્રસરાવેલી છે। આની અંદર પહેલો
पहली आंगळी जे छे ए पहली आंगळी ए चुंबकीय बळनी दिशा सूचवे छे। चुंबकीय बळ कई दिशामां लागे छे तेनो सूचन करे छे। बीजी आंगळी जे छे ए बीजी आंगळी विद्युत प्रवाहनी दिशानुं सूचन करे छे। विद्युत प्रवाह जे दिशामां होय बीजी आंगळी ते दिशामां रहेशे। અને ત્રીજો અંગૂઠો જે છે એ અંગૂઠો એ એના ઉપર લાગતા બળની દિશાનું સૂચન કરે છે। તો આ જે ફ્લેબિંગનો ડાબા હાથનો નિયમ છે તેની મદદથી પ્રવાહ આધારિત તાર ઉપર કઈ દિશામાં બળ લાગશે એ આપણે જાણી શકીએ છીએ। આ સિદ્ધાંતને આધારિત विद्युत मोटर की रचना करवामां आवेली छे। विद्युत मोटर ए विद्युत ऊर्जा नु यांत्रिक ऊर्जा में रूपांतरण करे छे। अहीं एक लूप नी जग्याए आपणे लंबचोरस लूप नी मदद थी ए विद्युत मोटर ना कार्य पद्धति अने एनी रचना ने समझवानो प्रयत्न करिए। विद्युत मोटर में अहीं आकृति में बराबर ध्यान थी जुओ। एक सरल विद्युत मोटर ने समझवा माटेनो आ एक डायग्राम छे। ए बी सी डी हकीकते लूप होय छे परंतु अहीं आपणे लंबचोरस लूप विषे विचारीए छीए। ए बी सी डी ए वाहक तार छे, वाहक तारनो लूप छे अने एमां ए बी अने सी डी आ बे बाजुओ जे छे ए चुंबकीय क्षेत्रने लंब छे। चुंबकीय क्षेत्र ए एन एस એમ બે ધ્રુવો વચ્ચે એનથી એસ તરફ એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફનું હોય છે। એ છેડો અને ડી છેડો જે છે એ છેડો એ પી સાથે અને ડી છેડો એ ક્યુ નામની સ્પ્લિટ રિંગની સાથે જોડાયેલો હોય છે। સ્પ્લિટ રિંગ જે છે એ અર્ધવર્તુળાકાર રિંગ હોય છે જે એક્સ અને વાય તરીકે ઓળખાતા બ્રશ ની સાથે જોડેલી છે। આ બ્રશ જે છે એ કોમ્યુટેટર તરીકે પણ ઓળખાય છે કારણ કે એ દિશા પરિવર્તકનું કાર્ય કરે છે। આ જે સ્પ્લિટ રિંગ જે છે એ સ્પ્લિટ રિંગ અવાહક એક્સલની ઉપર ગોઠવાયેલી હોય છે। આ સ્પ્લિટ રિંગના એક્સ અને વાય બ્રશ જે છે એ બ્રશની સાથે બેટરી અને સ્વિચ એ જોડેલા છે। જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ એટલે કે કળ ચાલુ કરીએ તો એ વખતે એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે। વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા બરાબર આકૃતિની અંદર ધ્યાનથી જુઓ। એક્સમાંથી પીમાં થઈ એ બી સી ડી માર્ગે પાછો વળે છે અને ક્યુ અને વાયમાં થઈને ફરી પાછો બેટરીમાં પ્રવેશે છે। આ વિદ્યુત પ્રવાહની દિશા છે। જ્યારે આપણે ફ્લેમિંગના નિયમનો ઉપયોગ કરીએ તો એ વખતે એ બી બાજુ જે છે એ બી બાજુ ઉપર નીચેની તરફ બળ લાગે છે એટલે કે અધો દિશામાં બળ લાગે છે અને એ જ વખતે સીડી બાજુ તરફ સીડી બાજુ તરફ ઉપરની દિશામાં બળ લાગે છે અને એના લીધે ગૂંચળું જે છે એ એક અડધું ચક્ર પૂર્ણ કરે છે। અડધું ચક્ર પૂર્ણ કર્યા પછી સીડી એ આ તરફ આવે છે અને એ બી એ આ તરફ આવે છે એટલે ગૂંચળું જે છે એ કંઈક આ રીતે ગોઠવાયેલું હોય છે। અને એના લીધે એની સાથે જોડાયેલી જે સ્પ્લિટ રિંગ છે એ સ્પ્લિટ રિંગનો ક્યુ છેડો એ એક્સ સાથે અને પી છેડો એ વાય સાથે જોડાયેલો રહે છે। એના લીધે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે। હવે વિદ્યુત પ્રવાહ જે છે એ નવા માર્ગે વહે છે। ધ્યાનથી જુઓ આકૃતિની અંદર વિદ્યુત પ્રવાહની દિશા એ ક્યુમાંથી ડી સી બી એ થઈને પીમાંથી વાયમાં થઈને આગળ વધશે।
એટલે હવે સીડી છેડા ઉપર નીચેની બાજુએ બળ લાગશે, એની સામે એ બી છેડા ઉપર ઉપરની તરફ બળ લાગશે, અને એટલે એ જે ગૂંચળું છે એ ગૂંચળું ફરી પાછું બીજું અર્ધચક્ર પૂર્ણ કરશે. આ જે દિશા પરિવર્તક એટલે કે કોમ્યુટેટર્સ જે છે એ કોમ્યુટેટર્સની કામગીરીના લીધે હંમેશા ગૂંચળું સતત આ રીતે એક જ દિશામાં પરિભ્રમણ કરતું રહે છે, અને એના લીધે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થયા કરે છે. અહીં આપણે જે કંઈ પણ સમજ્યા એ સમજણની અહીંયા લેખિત સમજૂતી આપેલી છે. વિદ્યુત મોટર જે છે એ વિદ્યુત મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો કેટલાક સાધનો જે છે જે આપણા રોજિંદા વપરાશમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, દાખલા તરીકે આપણો પંખો, મિક્સર ગ્રાઇન્ડર, MP3 પ્લેયર, કમ્પ્યુટર, વોશિંગ મશીન, એસી, આ બધા સાધનો જે છે એ સાધનોની અંદર વિદ્યુત મોટર એક અગત્યનો ઘટક છે.